પણ મિત્રો એક દુર્લભ તસવીર મળવા જઈ રહી છે. બધા જ મિત્રો બે હાથ ઊંચો કરીને જયનાદ કરશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા હમણાં જ ઘેર ઘેર આપણને દર્શન દેવા આવી હતી. આજ ભગવાનનો જયનાદ બે હાથ ઊંચા કરીને આપણે સૌ સાથે મળીને કરીએ. બોલો જગન્નાથજી ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી. બસ આનંદ માણવા, દિવ્ય આનંદની અનુભૂતિ કરવા આપણે સૌ સાથે મળ્યા છીએ ત્યારે થોડી જ વારમાં કાર્યક્રમનો શુભારંભ કરીશું. ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય મહોત્સવો તો ઠેર ઠેર ઉજવાય છે, પણ રાધા મૈયા સિવાય તો ભગવાન કૃષ્ણ પણ આપણને અને સૌ ભક્તોને અધૂરા દેખાય. અને એટલે જ કદાચ કહેવાયું છે, બિના રાધા કાના ભી આધા. રાધા મૈયા ન હોય તો ભગવાન કૃષ્ણ પણ અધૂરા લાગે એ સૌ ભક્તોના હૃદયમાં તો જ આપણને સુખ આવે. રાધા મૈયાની સાથે ભગવાન કિશન પધારતા હોય એ રાધા મૈયાના જન્મોત્સવનો એક સરસ મજાનો પ્રસંગ જ્યારે આપણી વચ્ચે ચંદ્રકાંતભાઈ ગજ્જર પરિવાર ઉજવી રહ્યો છે ત્યારે આપણે સૌ એમના નેહ નિતરતા આમંત્રણને માન આપીને આપણે ખૂબ ભાવથી ભેગા થયા છીએ. થોડી જ વારમાં અન્ય મહાનુભાવો પણ આપણી વચ્ચે આવી રહ્યા છે. વિધિવત દીપ પ્રાગટ્ય કરી અને શ્રી રાધા જન્મોત્સવના મહોત્સવને, એ પ્રાગટ્યોત્સવને આપણે વિધિવત ખુલ્લો મૂકવાના છીએ. ગજ્જર પરિવારના નજીકના સ્નેહીજનો હોય, અનુકૂળતા હોય તો એમને પણ મંચ પર પધારવા. ભાઈ ઉમંગ, કૃતિ અને સાનવી પણ મંચ પર અનુકૂળતા હોય તો દીપ પ્રાગટ્ય માટે આવશે. બેન નીલમ અને દર્શનકુમાર હોય તો મારી વિનંતી, રિશાંતને લઈને એ પણ ત્યાં આવશે. પરિવારમાંથી સતીશભાઈ, કુસુમબેન, રિદ્ધિ અને પારસકુમાર, આટલા પરિવારજનો હોય તો મારી વિનંતી, ઝડપથી દીપ પ્રાગટ્ય મીણબત્તી અને માચીસ નહીં, ભક્તજનોની બે હાથની તાળીથી થવો જોઈએ. એક દિવ્ય મહોત્સવ મનાવવા જઈ રહ્યા છીએ. સરસ અનુભૂતિ આપણે સૌ દિલમાં કંડારી રહ્યા છીએ ત્યારે આપણને આનંદ થાય. જગવિખ્યાત જગન્નાથ મંદિરની રથયાત્રા અનેક વખત સુપેરે સંપન્ન થઈ છે. શંખનાદ, શંખધ્વનિ થાય છે અને આ દિવ્ય મહોત્સવનો શુભારંભ દીપ પ્રાગટ્યથી થયો છે. એક સમૂહ તસવીર ગજ્જર પરિવારને પણ મળી રહે એટલા માટે સૌ સાથે મળી આદરણીય રમેશભાઈ બારડ સાહેબને પણ વિનંતી કરીશ. આવો બારડ સાહેબ, આપ પણ મંચ પર પધારશો. કેતન કન્સ્ટ્રક્શન કંપનીના આદરણીય મેનેજિંગ ડિરેક્ટર કેતનભાઈ બારડ સાહેબ પણ ઉપસ્થિત છે. આપણે ભાવથી પુનઃ એકવાર તાળીઓની ગુંજથી આ દીપ પ્રાગટ્યને વધાવી લઈએ અને તમામ મહાનુભાવોને પોતપોતાના આસન પર પધારવા માટે વિનંતી કરીશું. હું વિનંતી કરીશ આ મધુર અને દિવ્ય પ્રસંગે દેવાધિદેવ મહાદેવના લાડકવાયા દીકરા ગણપતિ દાદાની સ્તુતિ સાથે કાર્યક્રમનો શુભારંભ કરીશું. સરસ મજાના ભરતનાટ્યમના રૂપમાં, એક નૃત્યના રૂપમાં ગણેશ વંદના આપણી વચ્ચે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે સોનલબેન ગજ્જર અને એમનું ગ્રુપ મંચ ઉપર આવી અને પ્રસ્તુત કરશે સરસ મજાની ગણેશ વંદના.
આપની તાળીઓની ગુંજ એમ કહી રહી છે કે આ દીકરીઓએ સરસ મજાના ભરતનાટ્યમ સાથે ગણેશ સ્તુતિ કરી આપણી વચ્ચે એમના ઝાંઝરનો ઝણકાર, પગમાં પાયલો, જે રીતે સુર સંગીત પુરાવતો હતો, આપણને ખૂબ આનંદ થાય. ગજ્જર પરિવારને આજ આનંદ એટલા માટે વિશેષ છે કે આ કાર્યક્રમને આયોજિત કરવામાં જેને જેને સહયોગ આપ્યો, સૌને આવકારવા એમની પાસે શબ્દો ખૂટી પડે છે. છતાંય ચંદ્રકાંતભાઈ ગજ્જરને વિનંતી કરીશ, આપે આમ તો કલમ અને નકશા જ આખી જિંદગી કર્યા છે, પણ આટલો સરસ પ્રસંગ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે આપ સૌને આવકારવા હૃદય થનગની રહ્યું છે. આદરણીય ચંદ્રકાંતભાઈ ગજ્જરને વિનંતી કરીશ મંચ પર પધારી આપ સર્વેનું હૃદયના રૂડા ભાવથી, વાણીપુષ્પથી, શબ્દપુષ્પથી સ્વાગત કરશે. અમારા આંગણે આજે રાધા જન્મોત્સવનો શુભ પ્રસંગ ઉજવી રહ્યા છે, તેમાં આમંત્રિત સભ્યો આમંત્રિત દરેક આવેલ છે તેમનું હું હૃદયપૂર્વક બધાનો આવકાર કરું છું. આ પ્રસંગે માનનીય મહામંડળેશ્વર પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ, મહામંડળેશ્વર મહંતશ્રી મોહનદાસજી મહારાજ, આ પ્રસંગે મુકેશ પરમ પૂજ્ય ગુજરાત ગૌરવ એવોર્ડ સન્માનિત એવા શ્રી મુકેશભાઈ ભટ્ટ તથા સૌ પરિવાર તથા મારા મંડળના દરેક સભ્યો તથા આમંત્રિત સભી મહેમાનોને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આમંત્રું છું. આદરણીય ગજ્જર સાહેબની જબાન આખી જિંદગી ઓછી ચાલી છે, એનું કારણ કલ્પનાબેન નથી, હો આ પહેલી સ્પષ્ટતા કરી લઉં, પણ કાયમને માટે બસ સતત સારું કરવા માટે હાથપગ અને હૈયું દોડાવતા જ રહ્યા. આજે અમે આગ્રહ કરીને મંચ ઉપર મોકલી દીધા કે ગજ્જર સાહેબ આપણા આંગણે દિલીપદાસજી મહારાજ, મોહનદાસજી મહારાજ, રાજનીતિમાંથી કાંતિભાઈ, લાલાભાઈ ઠાકોર, અને જ્યારે આટલા સ્નેહી સજ્જનો સ્વજનો સન્નારીઓ ઉપસ્થિત છે ત્યારે હૃદયનો રૂડો ભાવ છે ને એને પ્રગટ કરો, બસ આપ આવકારો. આ ઢળતી સાંજને આપના શબ્દોથી અમારે શણગારવી છે. શબ્દો ઓછા હશે કારણ કે કરોડ કરોડની કિંમતના હતા, અને હૃદયથી જ્યારે ચંદ્રકાંતભાઈ આપને આવકાર્યા છે ત્યારે આપ સૌને આવકારતા આનંદ અને ગૌરવ અનુભવીએ. પૂજન કરવું છે, પણ પહેલું વ્યાસપીઠનું પૂજન થાય. ઠાકોરજી બિરાજતા હોય અને ત્યાંથી જે રીતે સતત પ્રવાહ આપણને કાયમને માટે મળતો રહ્યો છે, એ વ્યાસપીઠ કાયમને માટે માર્ગ બતાવતી રહી છે, અને એટલે જ કદાચ પૂરો એ સંસાર હિન્દુસ્તાન તરફ મીટ માંડીને બેઠો છે કે જગતગુરુ તો અમને હિન્દુસ્તાનમાંથી જ મળશે, વ્યાસપીઠ પરથી જ મળશે. અને યોગાનુયોગ અભિનંદન તો આપણે ચંદ્રકાંતભાઈ ગજ્જરને એ આપીએ કે વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા આવતીકાલ છે અને એની પૂર્વ સંધ્યાએ આટલો સરસ કાર્યક્રમ આયોજિત કરી અને વ્યાસપીઠના પૂજન માટે સજોડે ચંદ્રકાંતભાઈ કલ્પનાબેન ત્યાં પહોંચે અને વ્યાસપીઠનું પૂજન કરે. વ્યાસપીઠ પર આરૂઢ થઈ જેને અનેક ભાગવત કથા એની ભાગીરથીઓ વહાવી છે, જેના કંઠેથી 365 દિવસમાં 370 કરતાં વધારે ભજનના કાર્યક્રમો રોજને માટે ચાલુ ને ચાલુ હોય એવા મુકેશભાઈ, ગુજરાત ગૌરવ સન્માન ગૌરવ એવોર્ડથી જેને સન્માનિત કર્યા છે મિત્રો, જેના કંઠેથી અનેક ભજનો ગવાયા છે અને કેસરીઓ કાન હોય, જય જય શ્રીનાથજી હોય, જગદંબા હોય કે જય ભોલે હોય, આવી અનેક ઓડિયો સીડી પણ તૈયાર થઈ છે. 31 અને 32મો ભજન સંગ્રહ પણ હમણાં જ પ્રકાશિત થયો છે. 32 ભજન સંગ્રહ જેના કંઠેથી ગવાયા છે, કલમથી લખાયા છે, કંડારિત થયા છે અને પ્રકાશિત થઈ, એક જ શબ્દમાં કહું તો સંત પુનિત જાણે કે પુનઃ પ્રગટ થયા હોય. અને આપ સૌને મુકેશભાઈ જે રીતે ભજનોમાં રસ તરબોળ, રોજ રાતે રહેવાનું પોળમાં પણ ગુજરાતના ખૂણે ખૂણે નિત્ય ભજનો ગાઈ અને ગુજરાતની ધરતીને દિવ્ય વાતાવરણ આપી રહ્યા છે, ગુજરાતના સીમાળા પાર કરી એ મુંબઈના કાર્યક્રમો હોય, વિદેશની ધરતી ઉપર પણથી આવકાર મળતો હોય એવા સંત પુનિતના પગલે પગલે ચાલતા મુકેશભાઈ ભટ્ટ, જો મારી ભૂલ ન થતી હોય તો 10 વર્ષની નાનકડી ઉંમરથી જ
કંઠ એમનો ગુંજતો અને ગાજતો ભજન માટે રહ્યો છે અને હવે તો ગુંજતો ગાજતો એ ગુજરાતનો મોરલો બની અને ભજનોને કાયમને માટે ચિરસ્મરણ આપી રહ્યા છે એવા મુકેશભાઈ ભટ્ટ વ્યાસપીઠ પર છે. વ્યાસપીઠનું પૂજન થાય છે અને વ્યાસપીઠ પર આરોઢિત વક્તા સ્થાનેથી તેઓ શ્રીનું પૂજન પણ ચંદ્રકાંતભાઈ ભાઈ ઉમંગ કૃતિ કલ્પનાબેન વગેરે એ પૂજનનો લાભ લઈ રહ્યા છે. આપણે ભાવથી બે હાથ જોડી અને વંદન કરીએ તો એ પૂજનનું ફળ આપણને પણ પ્રાપ્ત થાય. આવા સત્કાર્યમાં આપણને સૌને સામેલ કરવા બદલ એમના પણ આપણે ઋણ સ્વીકાર કરીએ છીએ. ભાઈ ઉમંગ લંડનની ધરતી ઉપર રહેવા છતાંય માતા પિતાનો આ સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિના સંસ્કાર લઈ કાયમને માટે આવા દિવ્ય વાતાવરણમાં રહેવા ટેવાયેલા છે. અહીંયા આવીને એમને એ પ્રસંગ યાદ આવે કે દીકરીનો જન્મ ભલે અમારે ત્યાં થયો હોય, નાનકડી સાનવી અમારે ત્યાં આવી હોય, હજુ 5 મહિનાની ઉંમરની છે, પણ આપણે રાધા જન્મોત્સવ કરી અને સૌ સગા સ્નેહીઓને બોલાવીને આ દિવ્ય પ્રસંગમાં આમંત્રિત કરીએ. સરસ મજાની પુષ્પમાળા ગુલાબની પૂજ્ય મુકેશભાઈ ભટ્ટને પહેરાવી અને ચંદ્રકાંતભાઈ ગજ્જર પૂજન કરી રહ્યા છે. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. વક્તાશ્રીઓને વ્યાસપીઠનું પૂજન ઠાકોરજીના પૂજનની સાથે થઈ રહ્યું છે. સંગીતની સુરાવલીઓ સાથે શાલ ઓઢાડીને પણ 5-1 વર્ષ પહેલાનો એ પ્રસંગ આપણને યાદ આવે. નિકિતા પાર્ક આદરણીય ગજ્જર સાહેબના નિવાસ સ્થાને મુકેશભાઈ ભટ્ટના મુખેથી ભાગવત કથાનું પણ આયોજન થયેલું અને એ વખતે પણ ગજ્જર પરિવારે ખૂબ સારો લાભ લીધો હતો. સાજિંદાઓને સંગીતની ધૂન આપવા વિનંતી. મુકેશભાઈ વ્યાસપીઠ પરથી યજમાન પરિવારમાં ચંદ્રકાંતભાઈને રૂડા આશીર્વાદ પાઠવી રહ્યા છે. ખૂબ ખૂબ તિલક કરી રહ્યા છે. જગન્નાથજીની રથયાત્રા જેના દિવ્ય સાનિધ્યમાં આ વખતે સુપેરે સંપન્ન થઈ લાખો ભાવિક જનોના હૈયામાં અષાઢ સુદ ત્રીજથી, હું ત્રીજ એટલા માટે યાદ કરું છું કે અષાઢ સુદ ત્રીજથી 364 દિવસ સુધી હૈય વસે કે ક્યારે આવતી અષાઢ સુદ બીજ આવે અને અમે રથયાત્રાના દિવ્ય દર્શન કરીએ. દિલીપદાસજી મહારાજ, સુભદ્રાબેન, બલરામ ભૈયા અને ભગવાન જગન્નાથજીને લઈને જ્યારે નગરયાત્રાએ નીકળે છે ત્યારે દુનિયાભરના મીડિયાના લોકોએ દર્શનની ઝાંખી કરવા રાત્રિ દિવસ તૈયાર હોય છે. એ દિવ્ય રથયાત્રા સંપન્ન કર્યા એને હજુ 10 દિવસ થયા નથી થયા અને આપણી વચ્ચે મહંતશ્રી પધાર્યા છે. એકવાર જબરદસ્ત તાળીઓની ગુંજથી પરમ પૂજ્ય મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજને વધાવી લઈએ. ગજ્જર પરિવાર એમનું પૂજન કરી રહ્યા છે. પુષ્પમાળા પહેરાવી, શાલ ઓઢાડી દિલીપદાસજી મહારાજનું પૂજન થાય છે. યથાયોગ્ય ભેટ ગજ્જર પરિવાર અર્પણ કરશે. આખોય ગજ્જર પરિવાર ત્યાં રહેશે કારણ કે ઉપર્ણાજી અર્પણ કરી અને દિલીપદાસજી મહારાજ આશીર્વાદ આપી રહ્યા છે. કલ્પનાબેન કૃતિ ઉમંગભાઈ તે પણ ત્યાં પહોંચશે, એમને પણ આશીર્વાદ મળે. ભગવાન જગન્નાથજી અને સુભદ્રા મૈયાના પ્રસાદીના એ ઉપર્ણાજી દિલીપદાસજી મહારાજ ગજ્જર પરિવારને આશીર્વાદના રૂપમાં અર્પણ કરી રહ્યા છે. ત્યારબાદ ગજ્જર પરિવારના સૌ સભ્યોને વિનંતી, આપણી વચ્ચે પરમ પૂજ્ય મહામંડલેશ્વર સાંઈધામથી મોહનદાસજી મહારાજ પણ પધાર્યા છે. જ્યાં રાધાકૃષ્ણનું મંદિર છે, ભગવાન રામજીનું મંદિર છે,
સાંઈ પ્રભુ પ્રત્યક્ષ ભાવે બિરાજતા હોય એવા ભાવથી ત્યાં ખૂબ સારી સેવા થાય છે. ગજ્જર પરિવારની સાથે બેન નીલમ, દર્શનકુમાર, પ્રશાંતને લઈને આવે છે. હું સતીશભાઈ, કુસુમબેન અને રિદ્ધિ અને પારસકુમારને વિનંતી કરું, આવો. આપ પણ ગજ્જર પરિવારના પરમ સ્નેહી સજ્જન છો, આપને પણ ત્યાં આશીર્વાદ મળે છે. આદરણીય ગજ્જર સાહેબ પૂજ્ય મોહનદાસજી મહારાજનું પૂજન કરે છે. મોહનદાસજી મહારાજ ન કેવળ મંદિરો બાંધીને બેઠા છે, આરોગ્યની ખૂબ ટોકન દરે અને ફ્રીમાં ખૂબ સારી સુવિધાઓ સાંઈધામથી થઈ રહી છે. સદાવ્રત ચાલી રહ્યું છે, નિત્ય પાઠ થાય છે, ત્યાં ખૂબ સારા ભજનો પણ થાય છે. મુકેશભાઈ ભટ્ટ પણ અવારનવાર ત્યાં લાભ આપતા હોય છે. એવું સેવા, સત્સંગ અને સ્મરણનું ત્રિવેણી સ્થાન એવા સાંઈધામના મોહનદાસજી મહારાજનું પૂજન પણ થયું છે. ગજ્જર પરિવારના સ્નેહીજનોને દિલીપદાસજી મહારાજ પણ ઉપર્ણા અર્પણ કરી અને રાજીપો વ્યક્ત કરી રહ્યા છે. મારી વિનંતી છે, આખોય પરિવાર ત્યાં જ ઉપસ્થિત રહેશે. આજના કાર્યક્રમને શોભાવવા અને શણગારવા આપણી વચ્ચે કાંતિભાઈ મંચથી નજીક આવો. આપનું પણ સ્વાગત ગજ્જર પરિવાર કરવા ઈચ્છી રહ્યો છે ત્યારે ચંદ્રકાંતભાઈ ગજ્જર સાહેબને વિનંતી કરીશ. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી કાંતિભાઈ પટેલ આપણી વચ્ચે આવ્યા છે, ત્યારે કાર્યકર ભાઈઓને વિનંતી ઝડપથી ત્યાં માર્ગ અને મકાન કમિટીના ચેરમેન પુષ્પગુચ્છ, ખેસ અને સરસ મજાની સ્મૃતિ ભેટ અર્પણ કરી અને આપણા પ્રતિનિધિ સ્વરૂપે કાંતિભાઈ જાણે કે આવ્યા છે મિત્રો, કોર્પોરેટર અને આ કમિટીના ચેરમેનને તાળીઓથી આપણે આવકારીએ, આપણે વધાવી લઈએ. આપણે ગૌરવ સાથે કહીએ કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાંના જ પ્રતિનિધિ છે બોડકદેવના. એવી જ રીતે ભાઈ શ્રી લાલાભાઈ ઠાકોર, આવો લાલાભાઈ. આપ પણ કોર્પોરેટર તરીકે ખૂબ જાગૃત અને સેવા આપી રહ્યા છો. આદરણીય ગજ્જર સાહેબના આમંત્રણને માન આપી આપ જ્યારે પધાર્યા છો ત્યારે આપનું પણ સ્વાગત કરતા આનંદ અને ગૌરવ અમે અનુભવીએ છીએ. આનંદ થાય કે આમ ગુજરાતની એક ખૂબ સારી જાણીતી કન્સ્ટ્રક્શન કંપની કેતન કન્સ્ટ્રક્શન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આદરણીય રમેશસિંહજીભાઈ બારડ, આવો રમેશભાઈ. આપને આવકારતા ગજ્જર પરિવાર ખૂબ આનંદ અને ગૌરવ અનુભવે છે. ગુજરાતની નામાંકિત કંપની જ્યારે એના મેનેજિંગ ડિરેક્ટર આવતા હોય ત્યારે એમને પણ આવકારતા આનંદ અને ગૌરવ અનુભવે. મિત્રો, ઝડપથી સ્વાગતના દોરને આપણે વિરામ આપીને કાર્યક્રમમાં આગળ વધવા જઈ રહ્યા છીએ. સમયાંતરે આપણી વચ્ચે જ્યારે જ્યારે મહાનુભાવો આવશે ત્યારે એમને આવકારતા રહીશું. નીલાચલ નિવાસય નિત્ય પરમાત્મન બલભદ્ર શુભદ્રભ્યા શ્રી જગન્નાથાય તે નમઃ. જગન્નાથસ્ય દર્શનમ પુણ્યમ સર્વ પાપ વિનાશન ચિંતાશોક પ્રસન્નનમ આયુવર્ધનમ પરમ શિવમ આયુવર્ધનમ પરમ શિવમ સચિદાનંદરૂપાય વિશ્વ પ્રત્યાદિ હેત તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ વયમ નમઃ. શ્રીકૃષ્ણાય વયમ નમઃ.
बोले श्री रामचंद्र भगवान की जय श्री कृष्ण चंद्र भगवान की जय श्री हनुमान जी महाराज की जय ओम नमः पार्वती पते भगवान श्री जगन्नाथ जी ने कृष्णचंद्र भगवान ने खूब असीम कृपा थी आज राधा जन्मोत्सव ना शुभ अवसर पर व्यासपीठ पर विराजमान पुनीत प्रेमी गुजरात ना समस्त लोकों मा हृदय मा एक भक्ति नी खूब एवो रसपान करावी जीवना मुखारविंद द्वारा आज राधाजी नो जन्मोत्सव गुजरात एवोर्ड सम्मानित एवा अमारा श्री मुकेश भाई सत्य प्रेम अने करुणा नी मूर्ति અમારા રામાનંદ સંપ્રદાયનું ગૌરવ એવા વૈષ્ણવ સમ્રાટ અમારા શ્રી મોહનદાસજી મહારાજ જીવોના દ્વારા આજ આપણને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવું આપણું આ ગજ્જરભાઈ ગજ્જર પરિવાર સમસ્ત સૌ વાલા ભક્તજનો ભક્તિરૂપી માતાઓ અને બહેનો ભાઈઓ ખૂબ આજ ભગવાનની અસીમ કૃપા હશે જેમ હમણાં પહેલાં ઉદ્બોધને ભાઈએ કીધું કે જન્માષ્ટમી ને કૃષ્ણ જન્મોત્સવ તો ખૂબ જગ્યાએ ઉજવવામાં આવ્યો છે ઘણી જગ્યાએ તમે બધાએ જોયું હશે પણ રાધાજીનો જન્મોત્સવનું ખૂબ ઓછા જગ્યાએ થાય છે અને આજ આપણને આ રાધાજીનો જન્મોત્સવનો જે લાભ મળી રહ્યો છે અનેક જન્મોનું પુણ્યનું બિંદુ જમા થયું હોય તો આવું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તો ખૂબ એવા ભગવાન કીધું છે કે રાધા વિના શ્યામ આધે ખૂબ રાધાજીનો મહિમા યુગલ સ્વરૂપની ખૂબ એવા મુકેશભાઈ દ્વારા અનેક ભજનોમાં અનેક વ્યાખ્યાનો દ્વારા ખૂબ આજ આ સૌભાગ્યની અને રાધાજીનું નામ એટલે તો કે જે નામ પ્રભુને પણ એ નામ પ્રભુને પ્યારું છે ગોવિંદના ઘટમાં ગાજે છે ભક્તિની પાછળ પાગલ થઈ સાંભળ્યો થઈ થઈ નાચે છે એ નામ પ્રભુનું છે ભગવાન
એ નામ પ્રભુને પ્યારું છે, ભગવાનને પણ રાધાજીનું નામ અતિ પ્યારું છે, ભક્તોના અંતરમાં રમતું અને ખૂબ એવું રાધાજીનું મહિમા ખૂબ છે. ખૂબ મુકેશભાઈ દ્વારા આપને બધાને ખૂબ એમની પુનિત પ્રેમીના અને ખૂબ આજ ભગવાનને આપણે એક જ પ્રાર્થના કરવાની છે ને આમે મુકેશભાઈ દ્વારા કાયમ પુનિત મહારાજના શબ્દો દ્વારા કે શ્રદ્ધાની દોરી ઝાલો રે જોર કરીને શ્રદ્ધાની દોરી ચાલી એને કોઈ ગમે તેટલું કરે પણ શ્રદ્ધા હશે ને તો પ્રભુ તમારા ત્યાં જરૂર પધારશે. તો ખૂબ આજ ગજ્જર પરિવાર દ્વારા એમાં પણ અમારે આ કૌશિક ભગત પણ પધાર્યા છે, ખૂબ સોનામાં સુગંધ એમના બાપુજી જે ઠાકોર ભગત ખૂબ ડાકુ અમારે દાદાજી મહારાજનું પોટણજીનું મંદિર છે ત્યાંથી કાયમ પ્રતિ વર્ષ ત્રીજી પેઢીથી પણ અમારે જગન્નાથજી ભગવાનની રથયાત્રામાં ખૂબ જોડાય છે, ચાલીને ખૂબ ભગવાનની ખરેખર જે કહેવાય કે શ્રદ્ધાની દોરી ઝાલો રે જોર રસપાન કરી આખી રથયાત્રા ચાલતા જ્યાંથી જગન્નાથજી મંદિરથી નીકળે મુકેશભાઈ પણ હોય છે, ખૂબ એમનું મંડળ પણ ખૂબ અને ખૂબ આપણને બધાને પુનિત પ્રેમમાં આપણને બધાને નવડાવે છે. ખૂબ આજે રાધાજીના જન્મોત્સવની ખૂબ ખૂબ વધાઈઓ. ભગવાનના તમારા જીવનમાં ખૂબ જેમ રાધાજીના દ્વારા ભગવાન કૃષ્ણની ભક્તિમય બની અને જીવન આપણું ભક્તિ કરતા કરતા છૂટે મારા પ્રાણ એમ આપણા અંત સમયે એટલે બેલા વહેલો આવજે. ખૂબ આપણને બધાને ભગવાન પ્રાપ્તિ થાય. વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. તમારા બધાના વંશમાં ગજ્જર પરિવારમાં ખૂબ બધાના વંશમાં ભગવાન જગન્નાથજીની ગૌ માતાની રાધાજીની ભગવાન શ્રી કૃષ્ણની અને ખૂબ બધાના આપના ઉપર કૃપા રહે એ જ આશા સાથે સર્વને જય જગન્નાથ. છાંટા ઉડ્યા છે રંગના હજુ મેઘ ધનુષ જોવાનું બાકી છે. સ્વાગતના દોરને વિરામ આપ્યા પછી આપણે તાળીઓથી માતૃશક્તિના પ્રતિનિધિ સ્વરૂપે જ્યારે ભાવનાબેન પંડ્યા કોર્પોરેટર આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે ગજ્જર પરિવાર એમનો હુંફાળું ખેસ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરે છે. સરસ કૃતિ ભેટ સાથે એમને આવકારીએ અને વિનંતી કરીશ જેના કંઠમાં કોયલ છે કે મોરલો એ આપણે નક્કી કરવાનો છે, જેનો કંઠ કાયમને માટે ભજનને વહાવવા માટે જ જાણે કે જાગતો રહેતો હોય, એનો ઊંઘમાંય કંઠ બોલે તોય પુનિત મહારાજના ભજનો નીકળતા હોય, એ ગુજરાતના સીમાડા પાર કરી ગુજરાત ગૌરવ એવોર્ડને લઈ અને હવે જ્યારે વિદેશની ધરતી ઉપર પણ આ દિવ્ય ભજનોનો રસલાણ પીરસતા હોય છે ત્યારે મુકેશભાઈ ક્યારેક તો સભાન અને ક્યારેક અભાન અવસ્થામાં પણ બસ ઠાકોરજીના એ દિવ્ય ચરિત્રોમાં પોતે લીન થઈ જાય ને આપણને સૌને લીન કરે છે. 5 વર્ષ પહેલાનો એ પ્રસંગ ગજ્જર સાહેબ આપના જ દિવ્ય આંગણે મુકેશભાઈ ભટ્ટ આવીને ભાગવત કથાનું રસપાન કરાવી ગયા. આજ પાછો ફરી આ પ્રસંગ જ્યારે મળ્યો છે ત્યારે આપણને આનંદ થાય. અનેક ભજનો ગવાયા છે એની ઓડિયો સીડી પણ તૈયાર છે. હવે તો દિલીપદાસજી મહારાજ મોહનદાસજી મહારાજ બને છે એવું કે 360ની જગ્યાએ કેટલા બધા દિવસના આમંત્રણો એમના ભજન માટે હોય છે નથી પહોંચાતું, ત્યાં પછી એમની ઓડિયો સીડી પણ પહોંચે છે અને લોકો એનાથી પણ ભગવાનમાં જોડાય છે અને ઉત્તમ ઉત્તુંગ પરંપરાઓ જે છે ભજનની એમાં આગળ વધારે છે. એમાં કેસરીઓ કાન હોય
જય જય શ્રીનાથજી હોય, જગદંબાજી હોય કે જય ભોલે હોય, 32 સંગ્રહ, ભજન સંગ્રહ એમની કલમથી કંડારાયા અને પ્રકાશિત થયા છે એવા મુકેશભાઈ ભટ્ટના શ્રીચરણોમાં વિનંતી કરીશ કે હવે બસ 4 કલાક સુધી આપણે જે લાભ લેવાના છીએ, ક્યાંક બરસાનામાં અમને યાત્રા કરાવો, ક્યાંક આપ અમને ગોકુલમાં એ યાત્રા કરાવો અને એ આનંદનો લાભ, આપણે મધુરો લાભ લેવા જઈ રહ્યા છીએ. માનવંતા મહેમાનો પણ આપણી વચ્ચે પધારતા રહે છે, ખૂબ સારું ગોપી મંડળ પણ ચાલતું હોય છે, ઠેર ઠેર જગ્યાએ ભજનોની લાણ થતી હોય છે. ભગત મંડળમાંથી પ્રતિનિધિ સ્વરૂપે મારી વિનંતી છે, શ્રીમતી સુશીલાબેન ભગત પણ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે, કલ્પનાબેનને વિનંતી કરો, સુશીલાબેન ભગતનું પુષ્પમાળા, ખેસ અને હાર સાથે એમનું સ્વાગત કરશો. બધી જ બહેનોનું જાણે કે એમાં સ્વાગત અને ભજનનું પૂજન થાય છે એવા ભાવથી આપણે શ્રીમતી સુશીલાબેન ભગતનું પૂજન કરી લઈએ ગજ્જર પરિવાર દ્વારા. અને ત્યારબાદ માઇક્રોફોનનો હવાલો હવે આપણને સૌને બરસાના તરફ લઈ જાય છે અને મુકેશભાઈ ભટ્ટને વિનંતી કરીશ, આવો આપણને સૌને ભાવ રસમાં તરબોળ કરશે એ કાર્યક્રમમાં. ક્યાંક ધૂન આવશે, ક્યાંક ભજન આવશે, ક્યાંક આખ્યાન અને રાધાજીનો જન્મોત્સવ થશે ત્યારે તો આપણે સૌ નાચતા ગાતા હઈશું. ક્યાંક પુષ્પની પાંદડીઓ ખીલતી હશે, ઉડતી હશે, ક્યાંક ચોકલેટનો વરસાદ વરસતો હશે, ક્યાંક સાકરનો વરસાદ થતો હશે. ગોપ ગોવાળિયાઓના રૂપમાં આ યુવાનો અને યુવતીઓ તૈયાર થઈને આવ્યા છે, એ પણ નાચગાન કરતા હશે. એ દિવ્ય ક્ષણની આપણે રાહ જોઈએ અને ત્યાં સુધીની યાત્રા આપણને મુકેશભાઈ ભટ્ટ કરાવે એવી વિનંતી. શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની જય, શ્રી સરસ્વતી માતા કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી રાજારણ ચોર કી જય, શ્રી દ્વારિકાધીશની જય, શ્રી જગન્નાથ ભગવાન કી જય, શ્રી સુભદ્રા બલદેવ કી જય, સદગુરુ દેવ કી જય, સંત શ્રી પુનિત મહારાજ કી જય, શ્રી સાઈનાથ બાબા મહારાજ કી જય, સબ સંતન કી જય, સબ ભક્તન કી જય, ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. ઉપસ્થિત ધર્મપ્રેમી અને ભજનાનંદી એવા સત્સંગી આત્મીય સ્વજનો, શ્રી જગન્નાથ મંદિરથી પધારેલા મહામંડલેશ્વર પરમપૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, સાંઈધામ થલતેજથી પધારેલા વૈષ્ણવ સમ્રાટ એવા અમારા મોહનદાસજી મહારાજ, એવમ અનેક ભજન મંડળો, અનેક ભક્તજનો, અનેક સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ અને ભક્તગણ, આજનો કાર્યક્રમ પૂજ્ય દિલીપદાસજીએ જણાવ્યું એ પ્રમાણે ગજ્જર પરિવાર માટે એક ગૌરવ છે. લૌકિક કાર્યક્રમો તો ઘણા થતા હોય છે, પણ આજનો કાર્યક્રમ અલૌકિક છે અને અલૌકિક છે એનું પ્રમાણ જ સંતોની ઉપસ્થિતિ છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા, અને આવતીકાલે ગુરુ પૂર્ણિમા ગુરુપદ પંકજ સેવા, તીસરી ભગતિ અમાન, ચોથી ભગતિ મમ ગુણગન, કરઈ કપટ તજી ગાન. સંતો પણ છે, અમારા ભક્તમાળના ભક્તો પણ છે, અમારા પુનિત મહારાજના પરમ કૃપાપાત્ર અમારા રજનીકાકા શ્રી કૌશિકભાઈ ઠાકોરલાલ ભગત, શ્રી ઉપેન્દ્રભાઈ અને અમારા સુશીલાબેન, મારું ગોપી મંડળ, ભાઈ રુદ્રભાઈ, અમારા સરસપુર જાગનાથ મંદિરના અગ્રણી શ્રી દિનેશભાઈ, અમારા વિપુલ પ્રિન્ટર્સવાળા જયંતિભાઈ,
એસએમ હાઉસથી પધારેલા મારા મનુભાઈ, વીરુબેન અને ભજન મંડળના બહુમૂલ્ય રત્નો અને અમારા આ બધા સાથી કલાકાર, આ બધા અંતરંગ ભક્તો જ છે બધા જે બેઠા છીએ. અને દિલીપદાસજી મહારાજનું અહીં પધારવું અને એમાં પાછો રાધા જન્મોત્સવ, એની બહુ સરસ એક ગાથા છે કે આપણા ભારત વર્ષની અંદર જગન્નાથપુરીથી થોડે દૂર એક જયદેવ સ્વામી નામના ભક્ત થઈ ગયા અને જયદેવ સ્વામી એમને રાધાજી ખૂબ ગમતા એટલે રાધા અને કૃષ્ણનું જ ગોવિંદ ગીત એમણે બનાવેલું. ગોવિંદ ગીત એક ભક્તિનો ગ્રંથ છે મહામૂલ્ય, અને એ ગ્રંથમાં રાધા અને કૃષ્ણની જ લીલાનું નિરૂપણ, એટલા સુંદર ભક્તિ ગીતો એમણે બનાવેલા સંસ્કૃતમાં. અને એ જગન્નાથજી ભગવાનની સન્મુખ ઊભા રહી અને જયદેવ સ્વામી રોજ જગન્નાથપુરીમાં ગાય. જ્યારે જયદેવ સ્વામી ગાતા હોય ત્યારે તો જગન્નાથજી પ્રસન્ન થાય, પણ જે સમયે દર્શન અનુસર થયા હોય, ભગવાનને પોઢાડી દીધા હોય, ત્યારે જગન્નાથજી ભગવાનને થાય કે અત્યારે મારે પોઢવું નથી, મારે સતત જાગવું છે. અને જગન્નાથજી એટલે જાગતી જ્યોત, ભગવાન કોઈ દી ઊંઘે નહીં, એ તો જાગતી જ્યોત છે. એટલે ભગવાનને થાય કે અત્યારે બપોરના સાંજે જો એ પદ ફરી સાંભળવા મળે તો મને બહુ મોજ આવી જાય. એમાં જગન્નાથપુરીના મંદિરના જે માળી હતા એની દીકરીનો કંઠ બહુ મધુર હતો અને જયદેવ સ્વામીના ગીતો એ રોજ ગાય. પણ ક્યાં ગાય, આખો દિવસ એના બાપુજી એને બગીચામાં મોકલી દે ઠાકોરજીની ફૂલ સેવામાં, અને જગન્નાથજીના બગીચાના પુષ્પ ચૂંટે અને પેલા ગીત ગોવિંદના ગીતો એ ગાતી હોય ત્યારે જગન્નાથજી બપોરે શયન કરવાનું છોડી અને બગીચામાં પહોંચી જાય અને જગન્નાથજી ભગવાન એની પાછળ પાછળ આ માળીની કન્યા આગળ ગીત ગાતા ગાતા ફૂલ ચૂંટતી હોય અને જગન્નાથજી એની પાછળ પાછળ ફરતા હોય જેથી પેલું ગીત સાંભળવા મળે. પણ એક દિવસ ઉત્થાપનનો સમય થયો અને મુખિયાજીએ જ્યાં ઘંટડી વગાડી, શંખ વગાડ્યો, જગન્નાથજી ભગવાનને જે દોડવું પડ્યું અને એમાં જ્યાં ફૂલ હોય ત્યાં કાંટા હોય અને કાંટામાં જગન્નાથજીનો વાઘો ભરાઈ ગયો અને ફાટી ગયો, પણ એવા ફાટેલા વાઘે પણ ભગવાન સિંહાસન ઉપર બિરાજમાન થઈ ગયા. ઉથાપનની આરતી બાદ પ્રભુને પૂછવામાં આવ્યું કે આ વાઘો ક્યાં ફાટ્યો. પ્રભુએ કહ્યું કે હું બગીચામાં ગીત ગોવિંદ સાંભળવા ગયો હતો અને એમાં આ ઘટના બની. પછી જગન્નાથપુરી મંદિરમાં એવું નક્કી થયું કે એ માળીની દીકરી જે છે એને દરરોજ ઠાકોરજીની સન્મુખ ગાવા માટે ઊભી રાખવી, અને એ માળીની કન્યા ગાતી હોય અને ભગવાન જે પ્રસન્ન થાય એટલે રાધા અને માધવની અદ્ભુત લીલા જગન્નાથજીને અતિશય પ્રિય છે. અને માટે જ લાગે છે કે દિલીપદાસજી મહારાજનું આજે અહીં આગમન છે. અને સોનામાં સુગંધ બળે એમ સાંઈધામ થલતે જ એ પણ જગદીશ મંદિરની જેમ એક સેવાધામ તરફ પ્રગતિ કરી રહ્યું છે. મેડિકલ સેવાઓ, અનેક પ્રકારની સામાજિક સેવાઓ જનતા જનાર્દન ત્યાંથી પ્રાપ્ત કરે છે. એવા અમારા મોહનદાસજી મહારાજે પણ એ સ્થાનને શૂન્યમાંથી સર્જન કરી અને આજે જાગતું કરી દીધું છે. તો એવા મોહનદાસજી મહારાજની પણ ઉપસ્થિતિ છે, એવા સંતોના કરકમળથી દીપ પ્રાગટ્ય થયું છે. તો હવે આપણે રાધા જન્મોત્સવના કાર્યક્રમને ખૂબ મન મૂકી અને માણવો છે. તો આવો આપણે સૌ સાથે મળી અને આજની આ રવિવારની સાંજને ભજન સંધ્યા દ્વારા ભક્તિના ગુંજનથી ગજાવી દઈએ. શ્રી રામ જય રામ જય જય રામ. ઉદાર કરા સબરી ના
પહેલા સમરો ગણપતિ દેવા વિઘન લેજો કાપી રે પહેલા સમરો ગણપતિ દેવા વિઘન લેજો કાપી રે આહા પહેલા સમરો ગણપતિ દેવા ચક્ષુરોન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિ સાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્વિશ્ય 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 ત્રિભિશ તથા ષડ્ભિર્વિરાજતે યોસૌ
पंचदा हृदये मम श्री गोवर्धन नाथ की जय श्री गिरिराज धरण की जय श्याम सुंदर श्री अमुने महाराणी जी की जय आचार्य जी महाप्रभु जी की जय श्री गोसाई जी परम दयाल की जय श्री बाल कृष्ण लाल की जय सदगुरु देव की जय श्री नीलकंठ महादेव की जय श्री विश्वकर्मा भगवान की जय श्री चामुंडा मात की जय सदगुरु देव की जय आजनो आ कार्यक्रम जोई अने हमणा ज आपणे रथयात्रानी पूर्व संध्याए सरसपुरमां जे रथयात्रा निमित्ते कार्यक्रम थयो અમારા પ્રમુખ સ્વામીના મંદિરના પટાંગણમાં એ કાર્યક્રમ આજનો આ કાર્યક્રમ જોઈને મને સહજ યાદ આવી ગયો આટલી જ ભવ્યતા એ કાર્યક્રમમાં હતી અને બીજા દિવસે અમારા દિલીપદાસજી મહારાજની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીશ્રી એ કરેલી પહિંદ વિધિ બાદ નીકળેલી નગરયાત્રા ભગવાનની એ સુંદર રીતે સંપન્ન થઈ અને જેથી સમગ્ર ગુજરાતને એનો યશ પ્રાપ્ત થયો અને એની પાછળ જગન્નાથ ભગવાનની કૃપા અને સાથે અમારા દિલીપદાસજી મહારાજના અંતરના આશીર્વાદ હતા અને એ લેખ પણ આપણો ગુજરાત સમાચારમાં છપાયો રણછોડ કી નીકળી સવારી રણછોડ કી લીલા હે ન્યારી ન્યારી તો શ્રી ગણેશ ગણનાયક સ્વામી રિદ્ધિ સિદ્ધિના તમે છો દાતા શ્રી ગણેશ ગણનાયક સ્વામી દેવીના તમે છો દાતા બળ બુદ્ધિ અમ આપો સ્વામી તમે છો જગના અંતરયામી બળ બુદ્ધિ
રહી